રાજકોટના મીડિયાકર્મીઓ અને પોલીસ વચ્ચે હિરાસર એરપોર્ટ પર માથાકૂટ થઈ અને મુખ્યમંત્રીની હાજરીમાં આઈએસઆઈ અધિકારીઓએ અશોભનીય વર્તન કરતા હોબાળો મચ્યો હતો। આમ તો દરેક લોકાર્પણ અને ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકા મીડિયા સુધી પહોંચતી અને મીડિયાકર્મીઓ વ્યવસ્થિત રીતે આમંત્રણ આપીને કવરેજ કરવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ હાલના સમયમાં આ તમામ કાર્યક્રમોની આમંત્રણ પત્રિકાઓ બંધ થઈ છે। મીડિયા કન્વીનર પોતાની મરજી મુજબ સંબંધો સાચવે છે। સ્થાનિક ભાજપ પ્રવક્તા દ્વારા પણ આ બાબતે બહુ ચિંતા જોવા મળતી નથી। હાલ હમણાં હું જોઈ રહ્યો છું કે જેવી રીતે મીડિયા કર્મીઓ પ્રત્યેનું વર્તન દિન પ્રતિદિન બગડતું જાય છે, સાથે થોડા દિવસો પહેલા આકોટા ખાતે પણ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી। આ અગાઉ પણ જામનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પણ પત્રકારોને લઈને આ વ્યવસ્થા સર્જાઈ હતી। આવો જ કિસ્સો રાજકોટ ખાતે હિરાસર એરપોર્ટ સાઇડ ઉપર જોવા મળ્યો છે। લોકોએ પ્રચાર પ્રસારના માધ્યમથી પણ જોયું કે મીડિયા કર્મીઓ અને રિપોર્ટર જમીન ઉપર બેસીને રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને તેવા ફોટા પણ વાયરલ થયા છે। આજે રાજકોટથી 35 કિલોમીટર દૂર યોજાયેલા કાર્યક્રમ હોવાથી ભાજપના પ્રવક્તા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। તે અંતર્ગત માહિતી ખાતામાં અને કલેક્ટર કચેરી સાથે સંકલન કરી વાહન વ્યવહાર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, જેમાં મીડિયા પણ ગયું હતું। કાર્યક્રમ સ્થળ પર અંદર ગયા બાદ મીડિયાને વિઝ્યુ લેતા અટકાવ્યા હતા। આ જ રોષ બનેલા આ બનાવના મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એ જોતા તો એવું લાગી રહ્યું છે કે રાજકોટ ખાતે ભાજપ તરફથી સંચાલન અને સંકલન કરતા વ્યક્તિની નિષ્ફળતા પણ સ્પષ્ટપણે દેખાય છે। આ સમગ્ર ઘટનાને નેશનલ પ્રેસ એસોસિએશને સખત શબ્દોમાં વખોડો છે। આજની બનેલી ઘટનામાં જે પત્રકાર મિત્રો સાથે ગેરવર્તણૂક વર્તન કરવામાં આવ્યું છે અને આવું આવનાર સમયમાં ના થાય તે માટે દરેક જિલ્લા તાલુકાના પત્રકારોએ કડક વલણ અપનાવવું પડશે। આવું ખરાબ સંકલન કરનારને ભાજપે દૂર કરી દેવું જોઈએ અને નવા વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ। ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર માધ્યમોમાં આ સમગ્ર મામલે મીડિયા પત્રકાર મિત્રોએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મુખ્યમંત્રીએ મીડિયા કર્મીઓની માફી પણ માંગી હતી। શૈલેષ રાઠોડ, વી ઇન્ડિયા ન્યૂઝ, દાહોદ।